મોરબીના રફાળેશ્વર નજીક માલગાડીની અડફેટે બે યુવક આવતા મોત નિપજ્યું છે. યુવકો મોરબીના ભળિયાદ ગામ પાસે આવેલી જવાહર સોસાયટીના હોવાનું સામે આવ્યું છે. તો બંને યુવકો ખૂબ સારા મિત્ર હતા અને આ બનાવ કઈ રીતે બન્યો તેનું કારણ હજુ પણ અકબંધ છે. મોરબી પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. બનાસકાંઠાના કાંકરેજની ખારિયા નર્મદા કેનાલમાં યુવતીએ લગાવી છે મોતની છલાંગ. ખારિયા ગામની યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સ્થાનિક તરવૈયા અને ગ્રામજનોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. થરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વોટરપ્રૂફ કેમેરાની મદદથી કેનાલમાં યુવતીની શોધખોળ હાથ ધરાઈ. ચાર દિવસમાં બે લોકો નર્મદા કેનાલમાં છલાંગ લગાવવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ ખારિયા નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા કરશે ઉજવણી અને સેવા પખવાડિયા તરીકે મોરચા દ્વારા ઉજવણી કરાશે. પંચરત્ન કાર્યક્રમ અંતર્ગત 5 મે સુધી કાર્યક્રમનું આયોજન સમરસતા કાર્યક્રમ પણ કરવામાં આવશે. આવતીકાલથી યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવશે. 150,000 અનુસૂચિત જાતિના યુવાનોને પાર્ટી સાથે જોડવામાં આવશે. સમાજના છેવાડાના માણસો જે લાભોથી વંચિત હોય તો એના સુધી જઈ અને સેવા યજ્ઞ 5-5 સુધી 14 એપ્રિલથી શરૂ કરીને 5-5 સુધી કરવાના છીએ. અમદાવાદ SRP2 હેડક્વાર્ટર ખાતે સેનાપતિ કચેરી અને 288 આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં નવા વાહનોને લીલી ઝંડી પણ અપાઈ. 32 બોલેરો કાર અને 33 બાઇકને પણ લીલી ઝંડી આપી. તો આ કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર, સાંસદ, ધારાસભ્યો, IPS અધિકારી પણ હાજર રહ્યા. બાયડના અપક્ષ એમએલએ કેસરિયા રંગમાં રંગાયા. અપક્ષ એમએલએ ધવલસિંહ ઝાલાનું નિવેદન છે, પહેલા પણ ભાજપમાં હતો, આજે પણ ભાજપમાં છું. સમર્થકો સાથે પરામર્શ કરી ભાજપ કાર્યાલયમાં છું. લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ જીતશે. અરવલ્લીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહની હાજરી અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બાયડ બેઠક પરથી ટિકિટ ન મળતા ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરી અને જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીના કેસરિયામાં તો પહેલેથી રંગાયેલો જ હતો અને ભૂતકાળમાંય પાર્ટી સાથે જ કામ કર્યું છે અને ભવિષ્યમાંય કરવાનો છે, એટલે આમાં કંઈ નવું નથી. પાર્ટી સાથે રહીને કામ કરી રહ્યો છું. ઇલેક્શન પત્યું એના ત્રીજા દિવસે દરેક ગામમાંથી 8-9 જે મેઇન કાર્યકર્તાઓએ મને જે મદદ કરી હતી તમામ લોકોને બોલાવીને મિટિંગ કરીને એમની સાથે ચર્ચા કરી અને એમનો ઓપિનિયન લીધો. તેના તમામ પુરાવા પણ મારી સાથે છે, મારી પાસે પડ્યા છે અને બધાનો એક જ મત હતો કે ભાઈ સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ને, આપણે સાથે રહીને કામ કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનો પહેલા દિવસથી જ મેં વિરોધ પણ કર્યો નથી ને, પહેલા દિવસથી ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલો છું. લોકસભામાં સાબરકાંઠાની સીટ અને આમ તો ગુજરાતની 26 જ 26 સીટ એ ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલવાનું છે, એ નિશ્ચિત છે. પરંતુ મહેનત એ પ્રકારની ચાલી રહી છે, 5 લાખથી વધુની લીડથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો 26 જ 26 સીટમાં જીતે એ પ્રકારના ગુજરાતના અમારા સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ મહેનત કરી રહ્યા છે. બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતીશ નિશાળિયાની વરણી, ઉપપ્રમુખ તરીકે કૃપાલસિંહ મહારાઉલની વરણી. કૃપાલસિંહ 4 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા. 2 મહિના માટે સતીશ નિશાળિયા અને કૃપાલસિંહ ડેરીનો કાર્યભાર સંભાળશે. કરજણના પૂર્વ ધારાસભ્ય, ગંધારા સુગરના પૂર્વ ચેરમેન અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ છે સતીશ નિશાળિયા. નોંધનીય છે કે બરોડા ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરોની 5 વર્ષની ટર્મ હોય છે, જેમાં 2.5 વર્ષ બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતી હોય છે અને તેવામાં વર્તમાન બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થવાના માત્ર 2 મહિના બાકી હતા અને ત્યારે હવે તેમણે રાજીનામું આપી દીધું અને જેથી આજે ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં ચૂંટાનાર હોદ્દેદાર માત્ર 2 મહિના માટે રહેશે.
ત્યારબાદ બાકીની 2.5 વર્ષની ટર્મ માટે ફરીથી ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પાર્ટીના પ્રમુખ આદરણીય સી આર પાટીલ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યો એ મુજબ આજે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ છે. એમાં બધા સભ્યોએ એક મત થઈને પાર્ટીના મેન્ડેટને વધાવ્યો અને આ ચૂંટણી બિનહરીફ થઈ છે. અને જે હું જોડાયો કોંગ્રેસમાંથી ભાજપમાં એ ખેડૂતોનું હિત ઉત્પાદકોનું હિત એ જોઈને હું આ પાર્ટી સાથે રહ્યો. રાષ્ટ્રહિતનું ધ્યાન રાખીને આ પાર્ટીમાં જોડાયો છું. ઉત્પાદકોને કેમ કરીને ફાયદો થાય, ગામડાના ગરીબ માણસોને કેમ કરીને દૂધનો ભાવ વધારે મળે એનું મારું પ્રથમ પ્રાધાન્ય હશે. દૂધના ભાવ સારામાં સારા મળે અને ઉત્પાદકોને વધારે ફાયદો થાય, આર્થિક ધોરણ ઉચકાય એ રીતે મારું લક્ષ્ય છે. દમણ પોલીસે આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ગેમિંગ કાંડ ઝડપી પાડ્યું છે. વિશાખાપટ્ટનમ અને પંજાબથી બે આરોપી ઝડપાયા છે. આરોપીઓ પર દેશભરમાંથી 1600થી પણ વધુ ઓનલાઈન ફ્રોડના ગુના નોંધાયેલા છે. દમણ પોલીસે 78 કરંટ બેંક ખાતા અને ખાતામાં 1.30 કરોડ રૂપિયા સીઝ કર્યા છે. 60 એકાઉન્ટના બેંક દસ્તાવેજ, 46 એટીએમ કાર્ડ, 7 મોબાઈલ જપ્ત કર્યા છે. ગુનાનો મુખ્ય માસ્ટર માઇન્ડ ફિલિપાઇન્સથી કરી રહ્યો છે સમગ્ર ઓપરેશન અને દેશભરમાંથી બ્લેક મનીને વ્હાઇટમાં રૂપાંતર કરવાનું ચાલતું હતું. કરોડોનું કૌભાંડ. ભારતમાં દરેક રાજા અને મહારાજાઓને ગાડીઓનો ખૂબ જ શોખ હતો અને દરેક રાજાની જેમ કચ્છના અનેક મહારાજાઓને પણ ગાડીનો શોખ હતો. કચ્છના મહારાજાઓના ગાડી પ્રત્યેના પ્રેમને ફરી જીવંત કરવા માટે રાજપરિવાર દ્વારા તેમની બે ગાડીઓને રિસ્ટોર કરવામાં આવી છે. તો મહારાજા પ્રાગમલજી બીજાની તે સમયની 4-in-hand રોયલ હોર્સ કેરેજ અને પ્રાગમલજી ત્રીજાની શેવરોલે કોર્વેટ રિસ્ટોર કરવામાં આવી છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને ગાડીના પહેલા મોડેલ ભારતમાં કચ્છી રાજવી પરિવાર દ્વારા ખરીદવામાં આવ્યા હતા. તો હાલના આ ગાડીઓને રિસ્ટોર કરીને મહારાણી પ્રીતિદેવી દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે જ પોતાના સગા સ્નેહીઓ વચ્ચે બંને ગાડીઓને પરત રાજ પરિવારના કાર કલેક્શનમાં સામેલ કરી. ૧૮૭૦ की बहुत ही खास हॉर्स कैरेज है जो महाराजा साहेब प्रागमल जी सेकंड के लिए विशेष रूप से तैयार किया गया था उनके एक विशेष फंक्शन के लिए बॉम्बे में. और ये हॉर्स कैरेज अपने समय का बहुत ही महंगा और बहुत ही खास डिज़ाइन वाला हॉर्स कैरेज था जो किसी भी तरह के रास्तों के लिए इसमें एडजस्टमेंट्स थे. सस्पेंशन सिस्टम इसका इतना सुंदर है कि बैठने वाला जैसे कि माँ की गोदी में या किसी पालने में बैठा है, वो बिना कोई उसको फीलिंग ही नहीं था नीचे कि कितने ख़राब रस्ते हैं. घणु नुकसानी पामी छे आपणे विरासतमां, धरतीकंपमां नुकसानी पामी छे, बीजा राजगीओ एना पछी पण नुकसानी थई छे. पण जेटला जेटलू पण आपणा प्रयत्न रह्या छे રાજપરિવારના, એમના હંમેશા ધ્યાન રાખ્યું છે કે આપણો હેરિટેજ, આપણો વારસો અતુલ્ય રહે અને કચ્છીઓ માટે ખાસ જીવંત રહે. કચ્છમાં ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન રક્ષક વન આવેલું છે. જોકે જાળવણીના અભાવે રક્ષક વનમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. ઉપરાંત પાણીની પરબ, પુલ, બેન્ચ તેમજ અન્ય આકર્ષણના કેન્દ્રો પણ તૂટેલી હાલતમાં છે. આરોપ છે કે પ્રવાસીઓએ જ આ વનને નુકસાન પહોંચાડ્યું છે. બીજી તરફ તંત્ર પણ આંખાડા કાન કરતું હોય તેવો દાવો છે. મહત્વનું છે કે વન વિભાગને આ સ્થળમાંથી કોઈ આવક નથી થતી, જેને લઈને આવા વિશાળ રનનો નિભાવ કરવો મુશ્કેલ છે. ત્યારે વન વિભાગે પણ અહીં આવતા મુલાકાતીઓને વનની જાળવણી કરવા માટે અનુરોધ કર્યો. હાલ વન વિભાગનું સામાજિક વનીકરણ વિભાગ રક્ષક વનની જાળવણી કરી રહ્યું છે. 2018માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રક્ષક વન ખુલ્લું મૂક્યું હતું. અને આપણે આ પ્રકૃતિના કામમાં આપનો પણ સહયોગ મળે, સાથ મળે, તો મનોરંજનની સાથે અમે એક પર્યાવરણ જાળવણીમાં આપનો પણ સહયોગ મળે એવો અમે સંદેશ આપી રહ્યા છીએ. બુલેટિનમાં આગળ વધીશું. નાનકડા બ્રેક બાદ.